નમસ્કાર મિત્રો ઇઝી ઇંગ્લિશ વર્લ્ડમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે સમજશું હાઉ ટુ રાઇટ એપ્લિકેશન એપ્લિકેશનનો પ્રશ્ન ધોરણ બાર કોમર્સ અને આર્ટ્સની અંદર ઇંગ્લિશ વિષયમાં ક્વેશ્ચન નંબર એકસઠ સિક્સટી વન ક્વેશ્ચનના ઓપ્શનમાં સ્પીચના ઓપ્શનમાં એપ્લિકેશનનો પ્રશ્ન પૂછાય છે છ માર્ક્સ માટે હોય છે પ્રશ્ન કેવી રીતે પૂછાય છે તો આ રીતે સૂચના આપેલી હોય છે એક ફોર એક્ઝામ્પલ આપણે લઈએ એ કે હાયર સેકન્ડરી સ્કૂલ નિયર બિરલબાગ જામનગર થ્રી સિક્સ વન ઝીરો ઝીરો એઇટ રિક્વાયર્સ રિકવાયર્સ એટલે જોઈએ છે આ જે સ્કૂલ છે આ એમનું સરનામું છે એમને શું જોઈએ છે એન ઇંગ્લિશ ટીચર એમને અંગ્રેજી ટીચરની જરૂર છે ફોર હાયર સેકન્ડરી સેક્શન એક્ઝામ્પલ તરીકે આ રીતે આવી રીતે સૂચના આપેલી હોય હવે કોણ એપ્લિકેશન કરે છે તો મિસ્ટર પ્રવાહ એન કોટેચા ફાઈવ રાધા ફ્લેટ્સ નિયર અંબર સિનેમા જામનગર થ્રી સિક્સ વન ઝીરો ઝીરો એટ એપ્લાઇસ આ વ્યક્તિ જે છે એ એપ્લાય કરે છે ફોર ધી પોસ્ટ ધી પોસ્ટ એટલે જે ઇંગ્લિશ ટીચરની પોસ્ટ છે એના માટે રાઇટ ધ એપ્લિકેશન ઓન બિહાફ ઓફ હિમ એના વતી તમારે એપ્લિકેશન લખવાની છે આ પ્રકારની સૂચના હોય છ માર્ક્સમાં અવડી સૂચના હોય આ પ્રમાણે તમારે એપ્લિકેશન લખવાની થાય સૌથી પહેલાં તો શું કરવાનું છે તો કોણ એપ્લિકેશન લખે છે સૌથી પહેલાં જે વ્યક્તિ એપ્લિકેશન લખે છે એનું નામ આપણે કઈ બાજુ લખવાનું છે તો આપણું જે પેપર છે એ પેપરમાં જનરલી આપણે આ રાઇટ સાઈડ કહેવાય રાઈટ સાઈડ ટોપ કહેવાય રાઈટ ટોપ ઉપર અહીંયા આપણે નામ લખવાનું છે બરાબર ખાસ ધ્યાન કોણનું છે કે અહીંયા પાછળ આપણે થોડી જગ્યા રાખવાની છે સૌથી પહેલાં જેવી રીતે વ્યક્તિનું નામ ત્યાર પછી એનું એડ્રેસ જે આપેલું છે એ જ લખવાનું છે પણ જરા આ રીતે લખવાનું છે અને એડ્રેસ લખાઈ જાય પછી એક લાઈન છોડવાની છે એક લાઈન છોડી અને પછી ડેઇટ લખવાની છે ડેઇટની પેટર્ન આ રીતે લખવાની છે આટલું લખાઈ જાય એટલે ત્યાર પછી ઇનસાઇડ એડ્રેસ કહેવાય આ જે છે એ એડ્રેસ છે એ લેફ્ટ ટોપ લેફ્ટ સાઈડમાં ઉપર ટુ આવે કોને લખીએ છીએ આપણે તો સ્વાભાવિક છે કે સ્કૂલને શિક્ષકની જરૂર હોય તો સ્કૂલના જે હેડ છે એને પ્રિન્સિપાલ કહેવાય તો ટુ ધ પ્રિન્સિપલ એ કે હાયર સેકન્ડરી સ્કૂલ નિયર વિરલ બાગ જામનગર થ્રી સિક્સ વન ઝીરો ઝીરો એટ આ રીતે ઇનસાઇડ એડ્રેસ આવે ત્યાર પછી સેલ્યુટેશન આવે આ જે છે એ સેલ્યુટેશન છે સંબોધન છે એડ્રેસિંગ છે તો કયું છે રિસ્પેક્ટેડ સર હવે સબ્જેક્ટ સબ્જેક્ટ જે છે કેવી રીતે આવે સેન્ટર અલાઇમેન્ટમાં બરાબર વચ્ચે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર ફિક્સ છે અહીંયા જે કોઈ પણ પોસ્ટ તમને પૂછાય તે અહીંયા તમારે લખવાની રહે આ એક નાનકડો શરૂઆતનો સ્ટાર્ટિંગ પેરેગ્રાફ છે તમે તમારી રીતે પણ લખી શકો આઈ કેમ ટુ નો ફ્રોમ ધ રિલાયેબલ સર્કલ રિલાયેબલ સોર્સ ઓર એન એડવર્ટાઇઝમેન્ટ દેટ યુ નીડ એન ઇંગ્લિશ ટીચર ઇન હાયર સેકન્ડરી સેક્શન મને એવું જાણવા મળ્યું કે આપની શાળામાં આપની સંસ્થામાં ઇંગ્લિશ ટીચરની જરૂર છે હાયર સેકન્ડરી સેક્શનમાં આઈ વુડ લાઇક ટુ એપ્લાય ફોર ધ સિંગ એના માટે હું એપ્લાય કરવા માગું છું માય ફૂલ બાયોડેટા ઇઝ ફોલોઇંગ યાદ રાખો બાયોડેટા બાયોડેટાનો બી શબ્દ યાદ રાખજો બી અક્ષર યાદ રાખજો બાયોડેટા બી બી એટલે બિટવીન યાદ રાખો હંમેશા એપ્લિકેશનની વચ્ચે બાયોડેટા આવે અગર બાયોડેટાને બદલે તમે જો રેઝ્યુમ લખો છો તો રિઝ્યુમનો આર છે ને એ સેપરેટનો આર સમજવાનો એ આખી એપ્લિકેશનનો ફોરવર્ડિંગ લેટર લખાઈ જાય પછી રિઝ્યુમ આવે આપણે જે અત્યારે એપ્લિકેશન સમજીએ છીએ બાયોડેટાવાળી એપ્લિકેશન સમજીએ છીએ બાયોડેટા એટલે બિટવીન વચ્ચે તો સૌથી પહેલી એમાં ડિટેલ લખવાની થાય છે પર્સનલ ડિટેલ્સ ફૂલ નેઇમ જે પણ આપણે ડિટેલ હોય એ બધું લખતું જવાનું એડ્રેસ એડ્રેસ બીજી વાર લખવાની જરૂર નથી ઉપર આપેલું છે એ જ પ્રમાણે એજ એ રીતે સેક્સ લેંગ્વેજ ઇઝ નોન કેટલી ભાષા જાણો છો એ રીતે એ રીતે સ્ટેટસ જણાવવાનું નેશનાલિટી જણાવવાની અને છેલ્લે પછી જે અત્યંત અગત્યનું છે જે એપ્લિકેશન આપણે જેના માટે લખીએ છીએ એ જે છે એજ્યુકેશનલ ડિટેલ્સ આ જે છે ટેબલ આવી રીતે બનાવવાનું છે અને એની અંદર આ રીતે સિરિયલ નંબર એક્ઝામ અથવા ડિગ્રી જે કોઈ પણ જેનું જે ટૉપિક છે બોર્ડ એચએસસી જે છે એ એક્ઝામ કહી શકાય અને બાકીની બધી એના પછીની જે છે એ ડિગ્રી કહી શકાય ફરી પાછી એ છેલ્લે જે ટી એટી ટાર્ટ છે એ ફરી પાછી એક્ઝામ કહેવાય તો એક્ઝામ ઓબ્લિક ડિગ્રી ત્યાર પછી બોર્ડ અથવા યુનિવર્સિટી અને ઇયર ઓફ ફાશિંગ કયા વર્ષે પાસ કર્યું રિઝલ્ટ ઓબ્લિક ગ્રેડ તો આ રીતે કોઈ પણ જનરલી એપ્લિકેશનની લખવાની શરૂઆત થાય તો જનરલી એચએસસીથી શરૂઆત થાય સૌથી પહેલાં એચએસસી કયા બોર્ડમાં કર્યું છે તે કઈ સાલમાં કર્યું છે અને કેટલા પર્સન્ટેજ આવ્યા છે ત્યાર પછી ત્રણ વર્ષ લાગે બીએ બેચલર ઓફ આર્ટ્સ તથા આપણી જે ઇંગ્લિશ ટીચરની જે रिक्वायरमेंट છે તો ઇંગ્લિશ ટીચર માટે બીએ ઇંગ્લિશ હોય તો એ બે હજાર નવમાં કમ્પ્લીટ થયું છે ત્યાર પછી બે વર્ષ એમએ પાર્ટ વન અને ટુ બે વર્ષ લાગે એટલે બે હજાર અગિયારમાં એમ કમ્પ્લીટ થયું છે ત્યાર પછી બીએડ બીએડ જે છે એ એક વર્ષનો કોર્સ આ યાદ રાખજો બે હજાર પંદર પહેલાં બી એડ છે એ એક વર્ષનું હતું બે હજાર પંદર પછીથી જ્યાં ક્યારે પણ લખવાનું થાય ત્યારે તમારે બે વર્ષનો બી એડનો કોર્સ ગણવાનો રહે ટીએટી ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે જે આજકાલ જરૂરી થઈ ગયું છે ટીચર્સ માટે તો આપણે એ પણ અહીંયા લખી નાખ્યું છે કે ભાઈ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા લેવાય છે અને એ એમાં જેટલા માર્ક્સ આવ્યા છે એ માર્ક્સ તમે અહીંયા લખી શકો છો સૌથી અગત્યનું છે એના પછી એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ છે આપણે લખવાનું ભાઈ એઝ એન ઇંગ્લિશ ટીચર કેટલો એક્સપિરિયન્સ છે તો કે આ સ્કૂલ છે આ જગ્યાએ શાળા આવેલી છે અને બે હજાર બારથી ટિલ ડેટ આજની તારીખ સુધી જે એપ્લિકેશનની તારીખ હોય એ તારીખ સુધીનો જે છે એક્સપિરિયન્સ છે યાદ રાખો આપ એક્સપિરિયન્સ બતાવો છો તો તમારે છેલ્લે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જોડવું જરૂરી છે આમાં જે કોઈ પણ ડિટેલ તમે બતાવો છો એ ડિટેલનું તમારે એનું ડોક્યુમેન્ટ એટલે કે એની ઝેરોક્સ કોપી જોડવી ફરજિયાત છે ત્યાર પછી આવે છે એક્સપેક્ટેડ સેલરી તો સેલરીમાં આપણે કોઈ સેલરી અમાઉન્ટ લખવાની નથી પણ એટલું લખવાનું છે કે એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ રીઝન ફોર ચેન્જ શા માટે તમારે જોબ બદલવી છે ક્યારેય યાદ રાખો કોઈ દિવસ એવું નહીં કહેવાનું કે ભાઈ અત્યારે જે જોબ કરીએ છીએ મજા નથી આવતી એ સારું નથી એવું કઈ દિવસ નહીં કહેવાનું પણ એક જ વસ્તુ લખવાની ફોર બેટર ફ્યુચર વધુ સારા ભવિષ્ય માટે રેફરન્સીસ છે ઓલવેઝ બે રેફરન્સ આપવાના થાય બે જે તે આપણા ફિલ્ડના હોય એના હેડ હોય એને આપણે આપી શકીએ એ રીતે બે રેફરન્સ આપ્યા છે ત્યાર પછી આ જે છે એનો લાસ્ટ પેરેગ્રાફ છે જેને આપણે ક્લોઝર કહી શકીએ છેલ્લો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ છે આઈ હોપ હું એ આશા રાખું છું દેટ યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન એન્ડ કોલ મી ફોર ઇન્ટરવ્યુ આ રીતે આપણે લખવાનું એન્ડ આઈ પ્રોમિસ હું વચન આપું છું કે દેટ ઇફ આઈ એમ સિલેક્ટેડ ફોર ધીસ પોસ્ટ જો આરજી આ પોસ્ટ માટે મને તમે પસંદ કરશો તો આઈ વિલ ઓબે માય ડ્યુટી ઓનેસ્ટલી આ રીતે છેલ્લે યોર્સ ફેથફુલી આ જે છે અહીંયા નીચે તમે અને આમ નીચે લખીને સાઇન પણ કરી શકો છો છેલ્લે એન્કલુઝર્સ એટલે કે કઈ કઈ વસ્તુ તમે બિડાણ કરો છો જોડો છો તો હવે લેટેસ્ટ નવા નિયમ પ્રમાણે ટ્રુ કોપીને બદલે સેલ્ફ એટેસ્ટેડ કોપીઝ ચાલે છે એટલે આપણે લખીએ છીએ સેલ્ફ એટેસ્ટેડ કોપીઝ ઓફ ધ ફોલોઇંગ જેટલા જેટલે આપણે જે યાદ રાખો એજ્યુકેશન કોલમ જે છે એજ્યુકેશનની કોલમ એમાં જેટલા ડોક્યુમેન્ટ આપણે જોડ્યા છે એ બધા ડોક્યુમેન્ટ છે એનું લિસ્ટ આપણે મૂકવાનું છે એટલે આપણે કહી શકીએ કે સેલ્ફ એટેસ્ટેડ કોપી ઓફ એચએસસી માર્ક્સ સીટન સર્ટિફિકેટ બી એ માર્ક્સિટન સર્ટિફિકેટ એમ એ માર્ક્સ સીટન સર્ટિફિકેટ બીએડ માર્ક સિટન સર્ટિફિકેટ ટાટ એટલે કે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ માર્ક સિટન સર્ટિફિકેટ એન્ડ લાસ્ટ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તો આ રીતે આટલા જે છે સર્ટિફિકેટ આ રીતે જોડવા પડે એપ્લિકેશનનું માર્કિંગ સ્કીન કેવી રીતે હોય છે યાદ રાખો તમને એપ્લિકેશન લગતા નથી આવડતી તો પણ જો તમને માર્કિંગ સિસ્ટમ ખ્યાલ હોય બેઝિક થોડો આઈડિયા ખબર હોય તો છ માંથી અમુક માર્ક તો તમે મેળવી જ શકો છો જેમ કે નામ એડ્રેસ ડેટ પછી ટુ એટનું જેનું જે એડ્રેસ છે પછી સેલ્યુટેશન છે ત્યાર પછી આ જે સ્ટાર્ટિંગનો જે સબ્જેક્ટ અને પેરેગ્રાફ છે આટલું લખો તો એના બે માર્ક્સ મળે છે ત્યાર પછી બાયોડેટા લખીએ ત્યાર પછી એની જે પર્સનલ ડિટેલ બધી આખી આવી જાય એજ્યુકેશનલ ડિટેલ જે છે એ લખો એક્સપિરિયન્સ લખો રેફરન્સ લખો આટલી એટલી વસ્તુ તમે લખો રેફરન્સ સુધીની વસ્તુ લખો તો એના ત્રણ માર્ક છે ઉપરની વસ્તુ આપણે જોઈએ બે માર્ક અને ત્રણ માર્ક છે અને લાસ્ટ છેલ્લે જે આ જે પેરેગ્રાફ છે અને છેલ્લે એન્કલોઝર છે આ બે તમે લખો આ બે વસ્તુ તો એનો એક માર્ક છે આ રીતે ટોટલ છ માર્ક્સ થાય છે જે વસ્તુ તમને ન આવડે એ સિવાયની વસ્તુ પર તમે લખો તો એના કંઈક તો માર્ક મળે છે તો આ થયું એપ્લિકેશનની સમજૂતી આશા છે આપણે સમજાઈ ગયું હશે એપ્લિકેશન ધોરણ બારમાં ફરીથી કહું છું ધોરણ બારમાં અંગ્રેજી વિષયમાં ગુજરાત બોર્ડમાં પ્રશ્ન નંબર ના અંથવામાં એટલે કે સ્પીચ સ્પીચના અંથવામાં અત્યારે એપ્લિકેશન પૂછાય છે બધું આપણે આ જે એપ્લિકેશન છે એ આપણે જો રેફરન્સ માટે જોતી હોય સ્ટડી કરવું હોય તો આપણે આ વિડીયોની પહેલે જે ડિસ્ક્રિપ્શન લિંક છે એની અંદર આ પીડીએફની લિંક મૂકી દઉં છું જેથી કરીને આપ ડાઉનલોડ કરી શકશો થેન્ક યુ વેરી મચ